સમજદારીનો શિક્ષક. મિત્રો, આજે માણસ પાસે કોઈ લક્ષ્ય નથી, કોઈ દિશા નથી. આપણી પાસે વિદ્યા છે તો આપણે એનું શું કરીએ? પૈસા છે તો એનું શું કરીએ? સમાજ પાસે પડેલી ડગલાબંધ સમસ્યાનું નિવારણ કેવી રીતે કરીએ? કાંઈ સમજાતું નથી. મૂર્ખતા આ અવસ્થાને દૂર કરવા માટે લોકોને સમજદારી શીખવવી જોઈએ. સમજદારી માત્ર ભૂમિતિ, ઇતિહાસ કે ભૂગોળને નથી કહેતા. સમજદારી એને કહે છે જેમાં દ્વારા સાચું ચિંતન કર્યા પછીથી માણસ વ્યક્તિગત જીવનની સમસ્યાઓ, સમાજની સમસ્યાઓ અને પોતાના યુગની સમસ્યાઓનું સમાધાન કરી શકે. એવી જાણકારીનું નામ જ્ઞાન છે. આજે સૌથી મોટી આવશ્યકતા એ વાતની છે કે હજાર વર્ષની ગુલામી પછી માણસ વિચારવાની રીત ભ્રષ્ટ થઈ ગઈ છે. તેને કણકણમાં દૂષિત અને વિકૃત થઈ ગયા. તેને ઉકેલીને ફેંકી દેવામાં આવે અને વિચારવાની નવી રીત લોકોના દિમાગમાં સ્થાપવામાં આવે. વિવેકશીલતાના આધારે કઈ વાત વિચારવી જોઈએ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, કઈ દિશા સાચી અને કઈ ખોટી છે એનું શિક્ષણ આપવામાં આવે. આવું શિક્ષણ આપવું એ માનવ જાતિની સમાજની સૌથી મોટી સેવા છે. સાથીઓ, યુગ નિર્માણ યોજનાના યુગ પરિવર્તન કાર્યક્રમમાં પહેલું સ્થાન આને જ આપવામાં આવ્યું છે. મેં એ કોશિશ કરી છે કે આવા પ્રકારના વિચારોનો એક પ્રવાહ અને તેની પદ્ધતિની સંહિતાનું નિર્માણ કરવામાં આવે, જે મનુષ્યને ખોટું વિચારવાના બદલે સાચું વિચારવાનું માર્ગદર્શન આપી શકે. મેં અસંખ્ય પુસ્તકો વાંચ્યા છે, પરંતુ એવું પુસ્તક ક્યાંય નથી કે જે માણસને સાચું વિચારવાની રીત શીખવે. સાચો વિચારવાની રીત શીખવવા માટે યુગ નિર્માણ યોજનાએ એવું સાહિત્ય, એવી પુસ્તિકાઓ, ફોલ્ડરો ઓછામાં ઓછી કિંમતે છાપ્યા છે, જેને વાંચ્યા પછી માણસને સ્વતંત્ર ચિંતનની દિશા મળે, માણસને એ પ્રકાશ મળે કે આપણી વિચારવાની સાચી રીત કઈ, સમાજની સમસ્યાનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે, માણસની ગૂંચવણોની વાસ્તવિક કારણ શું, તેમની સમાધાન કેવી રીતે કરી શકાય. જો આ રાહ મળી જાય તો બીમારીનું નિદાન થઈ જશે કે સમાજમાં ફેલાયેલી વિકૃતિ એકમાત્ર કારણ મનુષ્યની ખોટી વિચારણા છે. જો ખોટો વિચારવાની વાત માણસ જાણી લે અને સાચો વિચારવાનું શરૂ કરી દે તો મજા આવી જાય. સૌથી મોટો પ્રયાસ યુગ નિર્માણ યોજના દ્વારા આપણા જ્ઞાન યજ્ઞની સાથે સંપર્ક રાખનાર પરિજનોએ એ પ્રાર્થના કરવામાં આવી છે કે લોકો પોતાનો સમય નો અને ધન નો એક અંશ કાઢવો જોઈએ અને તેને એ બાબતમાં ખર્ચવા જોઈએ કે લોકોના વિચારવાનો ક્રમ કેવી રીતે બદલી શકાય, સુધારી શકાય. સમયદાન અને સ્નાનની શરત કરવામાં આવી છે. એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ સંગઠન પ્રત્યેક પ્રેમ રાખનાર પ્રત્યેક સભ્ય તેની સભ્ય ફી તરીકે 1 કલાક સમય આપે અને ઓછામાં ઓછો 1 રૂપિયો આપે. 1 રૂપિયામાં કાંઈ મોટી રકમ નથી, 1 કપ ચા પણ મળતી નથી. જો આની મહત્તા સમજા જાય તો ગરીબમાં ગરીબ અને અમીરમાં અમીર માણસને કોઈ મુશ્કેલી નહીં નડે. જો મહત્તા ન સમજાય તો એક કાણી કોડી કાઢવી પણ મુશ્કેલી લાગે છે. સદજ્ઞાન વિસ્તાર માટે હસતા વ્યક્તિ શરાબ પીવામાં, સિનેમા જોવામાં 15 રૂપિયા ખર્ચી નાખે, સારા કામ માટે કહેવામાં આવે તો 4 આની આપતા પણ તેના પાર નીકળી જાય છે. માણસ જે ચીજનું મૂલ્ય નથી સમજતો તેના માટે જરાય ખર્ચ કરી શકતો નથી, પરંતુ જો તેનું મૂલ્ય સમજતો હોય તો 1 રોટલી, 1/2 રોટલીનો ટુકડો પણ સહેલાઈથી ખર્ચી શકે છે. 1 રોટલી 20 પૈસા ની આવે છે. 1/2 રોટલી તો આપણે રોજ કૂતરાને પણ નાખી છીએ. 1/2 રોટલી ફેંકવા એમાં કઈ મોટી મુશ્કેલી છે? જો માણસને સમજાય જાય તો દુનિયામાં જ્ઞાન નામની પણ કોઈ ચીજ છે, જ્ઞાનની ઉપયોગિતા છે, જ્ઞાનનું સમાજમાં કોઈ મૂલ્ય છે, તો તેને એ સમજાવવું જોઈએ કે આ જમાનામાં જ્ઞાન જેટલું જરૂરી છે. આ પહેલા તેની આટલી બધી આવશ્યકતા ક્યારેય નથી પડી. મિત્રો, જૂના જમાનામાં 50% વિકૃતિઓ હતી, તેમાં 20% બૌદ્ધિક હતી. આજે તો આપણી અક્કલ 100% વિકૃત થઈ ગઈ છે.
એમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા પણ દેખાતી નથી. કોઈ માણસનું મગજ ખોલીને તેને વાંચવામાં આવે તો ખબર પડશે કે તેનું 80-90% મગજ પાગલ થઈ ગયું છે. આખો મગજ વિકૃત જેવું છે. એમાં સાચો વિચારવાની શક્તિ અને યોગ્યતા જરાય નથી. એટલા માટે મારે એવો પ્રયત્ન કરવો પડશે કે આપણામાંની દરેક વ્યક્તિ એક કલાકનો સમય તે સાહિત્ય બીજાને વચાવવા, વાંચી સંભળાવવા અને સમજાવવા માટે તથા ખુદ પોતે વાંચવા અને સમજવા માટે ફાળવે. આપણા ઘરોમાં ઘરેલું પુસ્તકાલય હોવું જોઈએ. એ બધું મોટી સંપત્તિ સમાન છે. કોઈના ઘરમાં જવેરાત છે કે નહીં, ગાય ભેંસ છે કે નહીં, મકાન છે કે નહીં, એ જોવા કરતા સૌથી પહેલા એ જોવું જોઈએ કે બૌદ્ધિક ખોરાક લેવા માટે આપણા ઘરમાં રસોડું છે કે નહીં. જે ઘરમાં રસોડું ન હોય, રોટલીની વ્યવસ્થા ન હોય, લોટ ન હોય, ચોખા ન હોય, એ ઘર કેવું? એ ઘરમાં માણસો જીવશે કેવી રીતે? જેવી રીતે શરીરની ભૂખ હોય છે તેવી જ રીતે મનની પણ ભૂખ હોય છે અને આત્માની પણ ભૂખ હોય છે. મન અને આત્મા ભૂખને શાંત કરવા માટે જ્યાં પુસ્તકાલય ન હોય એ ભૂતોનું ઘર છે.